સુરત સાયબર ક્રાઇમને મળી વધુ એક સફળતા. સુરત શહેરના સામાન્ય લોકોને લોભ લાલચ આપી ફ્રોડ કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમકાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવતા હતા. સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા બાદમાં એકાઉન્ટ ખોલ્યા બાદ વેચી નાખવાના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. એકાઉન્ટ વેચવાના મામલે દુબઈ ચેન્નઈનું ખુલ્યું કનેક્શન. સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ, ટાસ્ક, એક્સ્ટોર્શન, ડિજિટલ ફ્રોડ, કોઈ પણ એરેસ્ટ વગેરે કોઈ પણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે. જે એનોએ સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેંકોમાં ખોલાવવામાં આવે છે, કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી. ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે 3 ટીમને અંદાજિત 6-1 માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે, જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી, વિજય ઓડ, મહેશ ભડિયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક દેસાઈ અને ચેન્નઈનો એક થન્નીગલ થિરુગનમ, જે સેલમ ચેન્નાઈનો છે. આ 6 લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી. આ લોકો પાસેથી જે વસ્તુઓ કબજે કરવામાં આવી, એમાં 9 મોબાઈલ મળી છે, 1 ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કીટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે, 78 સિમ કાર્ડ મળ્યા છે, HDFCની એક ચેકબુક છે, HDFCની પાસબુક છે, કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે, પાન કાર્ડ છે. આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે, ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને. અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો બહાર, ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે. સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે. પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ, જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે. એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે. 6 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈનું કનેક્શન ખોલ્યું છે, દુબઈનું કનેક્શન ખોલ્યું છે. અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે. એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો આ બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એકઠે થયેલા. મેક્ઝિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેંકમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં, બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં. આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું. એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા. એક એકાઉન્ટમાં 10,000 લઈ 1.5 લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા. આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે.